नमस्कार G24 लाइव न्यूज़ में आपनुं स्वागत छे। नर्मदा जिल्लाना अंतरियाळ गामों में बसो नहीं आवता यूथ कांग्रेस द्वारा राजपीपळा एसटी डेपो मैनेजर ने आवेदन पत्र आपवामां आव्युं। रोजनी मुसाफरी करीने नौकरी धंधे अने शाळाए जता विद्यार्थियों ने बस अंतरियाळ गामों सुधी समयसर नहीं आवता मुश्किलीनो सामनो करवो पड़ी रह्यो छे। जेना थोड़ाक दिवसों पहला ज नांदोद तालुकाना तरापो गामे बस ना उभी रहवाना कारणे विद्यार्थी द्वारा रस्ता पर ज बेसीने बस रोको आंदोलन करवामां आव्युं हतुं। त्यारे गत रोजने शैक्षणिक कार्य हेतु अर्थे तेमज नौकरी धंधा माटे जिल्लाना मुख्य मथक राजपीपळा खाते आववानुं थतुं होय, परंतु तेओना गाम सुधी बस ना आववाने कारणे तेमने पारावार मुश्किलीनो सामनो करवो पड़ी रह्यो छे, जेना लीधे स्कूल कॉलेजमां अभ्यास करता विद्यार्थीओने समयसर पहोंची शकातुं नथी। तेमज नौकरी धंधा ने मजूर कामे जता लोकोने पण अगवडता पड़ी रही छे, जेथी सत्वरे बसोनी सुविधा चालू करीने वहेली तके प्रश्नोनुं निराकरण लावामां आवेनी मांग उठवा पामी छे। गौतम व्यास, ब्यूरो रिपोर्ट, नर्मदा। કયા ગામના છો, કયા તાલુકાના છો, શું સમસ્યા છે તમારી? અમે જડેશ્વર તાલુકાના છે, ભીલવાસી ગામના છે. અમે અમારા આર્ટ એન્ડ સાયન્સ કોલેજમાં અભ્યાસ કરીએ છીએ, તો અમારો કંઈ બસ ટાઈમસર આવતી નહીં. સ્ટેચ્યુમાં ટાઈમસર બધું ચાલે છે, પણ અમારે તો અહીં મોડું થાય, લેટ થાય છે બસ આવતા, એટલે અમારા અભ્યાસમાં મોડું થઈ જાય ભણતા, એટલે આવામાં ટાઈમ નીકળી જાય છે આવું, એટલે અમે આજે આવેદન પત્ર આપ્યું. શું માંગ છે તમારી? બસ ટાઈમ પર આવે અમારે, એટલે અમે અભ્યાસ શરૂઆત સમયસર કરી શકીએ. ઓકે, આપનું નામ? તડવી સુરજજી. હા, આજે શા માટે તમે આવેદનપત્ર આપ્યું છે? આજે અમે રાજપીપળા ડેપો ખાતે વિદ્યાર્થી સંગઠન જોડે યુથ કોંગ્રેસની ટીમ આવી હતી. આજે અમારો મુદ્દો એ હતો કે આજે કોરોના કાળ હવે ધીમે ધીમે ડાઉન થયો છે, રસીકરણ વધ્યું છે, હવે લોકો ફરજિયાતપણે માસ્ક પણ પહેરે છે, બધી સુવિધા થઈ ગઈ છે કોરોના બાબતે, તો હવે સ્કૂલો ચાલુ થઈ છે, ઓફિસો ચાલુ થઈ છે, આટલું મોટું સ્ટેચ્યુ ઓફ યુનિટી ચાલુ થયું છે, ત્યાં 15,000 પબ્લિક આવે છે દર રવિવારે, તો આ સ્કૂલોનો બસોનો રૂટ હજુ ચાલુ નથી થયો, જેથી કરીને વિદ્યાર્થીઓને બહુ તકલીફ પડે છે. સ્કૂલે પહોંચતા 12:00 1:00 વાગી જાય છે, સ્કૂલોના ગેટ બંધ કરી દેવામાં આવે છે, જેથી કરીને શિક્ષણ બી અહીંયા ટકાવારી ઓછી થાય છે. જેથી અમારી એક માંગ છે ડેપો મેનેજરશ્રીને કે સમયસર બસો ચાલુ કરે. અંતરિયાળ ગામોમાંથી વિદ્યાર્થીઓ ચાલતા આવે છે, બહુ તકલીફ પડે છે. અમારો 50 જિલ્લો છે, આદિવાસી વિસ્તાર છે, લોકો પાસે સહાય સુવિધા હજુ એમની પાસે નથી થઈ, જેથી કરીને અમે એક માંગ કરીએ છીએ કે બસો નિયમિતપણે રેગ્યુલર ચાલુ થાય, તો વિદ્યાર્થી મિત્રો સમયસર શાળાએ જાય, સારું શિક્ષણ મેળવે અને આગળ પ્રગતિ કરે. કયા કયા વિસ્તારમાં બસો અનિયમિત હોવાની સમસ્યા છે? બસો અહીંયાથી લઈને ગોરા સુધીની નિયમિત નથી, પછી ધમણાચાથી નથી, તરોપા, ખોજલવાસા, હાંડી, ઢોચકી, દરેક એમ તો અમે 3-3 તાલુકાની માંગ કરી છે, સિસોદરાની નથી, એટલે અમે દરેક ક્ષેત્રે દરેક ગામમાં બસ પહોંચે એવી અમારી એક એ વિચાર છે. શું નામ આપનું? અજય વસાવા, નાદોદ વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ. ઓકે.